हेलो फ्रेंड्स, माय सेल्फ शैलेश मकवाणा। माय स्कूल नेम इज नालंदा विद्यालय भोरिंगड़ा, डिस्ट्रिक्ट अमरेली। स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात अंडर द स्पोर्ट्स गुरुकुल एंड आई एम करेंटली वर्किंग एज अ खो खो ट्रेनर। टुडे आई विल शो यू द स्किल एंड डेमो अबाउट द खो खो गेम रिलेटेड। हेलो विद्यार्थी मित्रों, आपणे खो खो रमतनी अंदर डिफेन्स माटेनी एंट्री जोन हो तो तेनी अंदर थी आपणे एंट्री कई रीते लेवी। फर्स्ट बेच, सेकेंड बेच अने थर्ड बेच ने एंट्री जोन माथी एंट्री करवानी होय छे। तो आपणे ज्यारे एंट्री करता होय त्यारे एटेकर आपणी सामे न होय तेनू ध्यान राखवू अने डाबी साइड एंट्री लेवी, जमणी साइड एंट्री लेवी, एक वस्तु खास ध्यान राखवानी, एटेकरनो एटेक हालतो होय जे दिशामां चालतो होय ते दिशामां न जवू। अने एंट्री करती वखते बे खो मरावी બહુ જરૂરી હોય છે। ત્યાં જ્યારે આપણી સામે એટેકર હોય છે ત્યારે આપણે ડાયરેક્ટ એન્ટ્રી નહીં લઈ લેવાની। જો આપણે ડાયરેક્ટ એન્ટ્રી લઈ લઈએ તો આપણે એક્ટિવ થઈ જઈએ છીએ અને આપણે ડિફેન્ડરની પાછળ એટેકર એટેક કરી શકે છે। તો હવે હું તમને તેનો ડેમો બતાવું છું, તમે જોવો વિદ્યાર્થી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખો ખો રમતની અંદર પોલ સેટલિંગ કઈ રીતે કરવું તે આપણે ચેક કરશું। તો તેમનો હું તમને ડેમો બતાવું છું। પોલ ટર્નિંગ આપણે વિદ્યાર્થી મિત્રો ક્યારે થાય છે, જ્યારે એડવાન્સ ડિફેન્સ કરતા હોય, આપણે જ્યારે એવોર્ડિંગ કરવાનું હોય, આપણા ડિફેન્ડર ભેગા થઈ જાય ત્યારે કોઈ પ્રકારે એવોર્ડિંગ કરવાનું હોય ત્યારે આપણે પોલ ટર્નિંગ કરીએ છીએ, પોલ સેટલિંગ કરીએ છીએ। અને આગળની તરફ એડવાન્સ ખો ચાલતી હોય ત્યારે આપણે પોલ સેટલિંગ કરવું જરૂરી છે, તો આપણને ડિફેન્સ કરવામાં વધારે અનુકૂળતા પડશે। તો તમને વિદ્યાર્થી મિત્રો હવે હું તેનો ડેમો આપું છું, તમે જોવું। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પોલ સેટલિંગ કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે, આપણે ચેક લેવાનો હોય છે, અહીંથી ચેક લઈને પોલ એટેકર સામે ધ્યાન અને અપર બોડી બેન્ડ અને ડાયગ્નલ બનાવવાનો હોય છે। અહીંથી આપણે 45 ઉપર ડાયગ્નલ બનાવવાનો, આ રીતે પોઝ આપવાનો અને એટેકર સામે ધ્યાન રાખવાનું અને પોલને આ રીતે પકડવાનું, ત્યારબાદ આપણે આ રીતે પોલ સેટલિંગ થશે અને અપર બોડી બેન્ડ
અને આ રીતે ડાયગ્નલ બનાવવાનો હોય છે.